હવે આ વિડીયોમાં આપણે લેન્સ વિશે સમજવાના છીએ સૌથી પહેલાં તો લેન્સ એટલે શું લેન્સની વ્યાખ્યા શું થાય તો એક અથવા બંને વક્ર સપાટીઓ દ્વારા ઘેરાતા પારદર્શક માધ્યમને લેન્સ કહેવાય છે વ્યાખ્યા ઇમ્પોર્ટન્ટ નથી પણ લેન્સની આકૃતિઓ અને દાખલા બહુ ઇમ્પોર્ટન્ટ છે જે બધું આપણે ડિટેલમાં ભણશું તો સૌથી પહેલાં અરીસા અને લેન્સ વચ્ચે ફરક શું છે એ તમને કહી દઉં અરીસામાં તમને ખ્યાલ છે આ અંતરગોળ અરીસો હતો ખબર છે ને આ મુખ્ય અક્ષ મુખ્ય અક્ષને સમાંતર જ્યારે પ્રકાશનું કિરણ અરીસા ઉપર આપાત થતું હતું તો તે પરાવર્તન પામતું હતું ખબર છે ને તો અરીસામાંથી પ્રકાશનું કિરણ આરપાર જઈ શકે નહીં અરીસાની સપાટી પર અથડાઈ અને રિટર્ન આવે એટલે કે પરાવર્તન થાય જ્યારે લેન્સમાં એવું ન હોય લેન્સમાંથી કિરણ આરપાર નીકળી શકે આ બહિર્ગોળ લેન્સ છે આ મુખ્ય અક્ષ છે આ મુખ્ય અક્ષને સમાંતર કિરણ જો લેન્સ ઉપર આપાત થશે તો તે પરાવર્તન નહીં પામે રિટર્ન નહીં આવે પણ આરપાર નીકળી જશે અને બીજી સાઈડ આપણને પ્રતિબિંબ મળશે તો આને કહેવાય લેન્સ તો ખબર પડી ગઈ અરીસામાંથી પ્રકાશનું કિરણ આરપાર ન નીકળી શકે જ્યારે લેન્સમાંથી પ્રકાશનું કિરણ આરપાર નીકળી શકે બીજી એક વસ્તુ કહું તો અંતરગોળ અરીસો અને બહિર્ગોળ લેન્સ આ બંને વચ્ચે બહુ જ સામ્યતા છે તમને ખબર છે અંતર્ગોળ અરીસાની આપણે છ આકૃતિઓ દોરી હતી વસ્તુને જુદા જુદા સ્થાન ઉપર મૂકીએ તો જુદા જુદા સ્થાને એનું પ્રતિબિંબ મળતું હતું અલગ અલગ પ્રકારનું પ્રતિબિંબ મળતું હતું એવી જ રીતે લેન્સમાં પણ બહિર્ગોળ લેન્સમાં પણ છ જુદી જુદી આકૃતિઓ આપણે બનાવવી પડશે કઈ જગ્યાએ વસ્તુને મૂકીએ તો પ્રતિબિંબ ક્યાં મળે તે આપણે સમજવાનું છે તો અંતરગોળ અરીસો અને બહિર્ગોળ લેન્સ આ બંને વચ્ચે બહુ જ સામ્યતા છે એવી જ રીતે બહિર્ગોળ અરીસો અને અંતર્ગોળ લેન્સ આ બંને પણ એક જેવા જ હોય છે બંને વચ્ચે ઘણું બધું સમાન હોય છે તમને ખબર છે બહિર્ગોળ અરીસા માટે આપણે માત્ર બે જ આકૃતિઓ દોરી એવી રીતે અંતર્ગોળ લેન્સ માટે પણ આપણે માત્ર બે જ આકૃતિઓ દોરશું ક્લિયર બંને શું હોય કેવી રીતે હોય અંતરગોળ અરીસો અને બહિર્ગોળ લેન્સ એક જેવા હોય બહિરગોળ અરીસો અને અંતરગોળ લેન્સ બંને એક જેવા હોય હવે આપણે કેટલીક વ્યાખ્યાઓ સમજીએ બહિરગોળ લેન્સના સંદર્ભમાં નીચેના પદો સમજાવો આ છ પદ આપણે સમજાવવાના છે એટલે કે વ્યાખ્યા તમને પૂછાઈ શકે છે બે માર્કમાં અગાઉ આ બધું આપણે અરીસા માટે સમજ્યા હતા તમને આવડે પણ છે રિવિઝન થઈ જશે ઓકે તો આ માત્ર બહિર્ગોળ લેન્સ માટે છે અંતરગોળમાં પણ બધું સેમ જ થશે માત્ર અહીં અંતરગોળ લેન્સ દોરી નાખવાનું સૌથી પહેલી વ્યાખ્યા છે વક્રતા કેન્દ્ર જેને ઇંગ્લિશમાં કહેવાય સેન્ટર ઓફ કરવેચર એટલે સી હવે તમને ખબર છે લેન્સમાં તો પ્રકાશનું કિરણ આરપાર પસાર થઈ શકે એટલે સી લેફ્ટ સાઈડ પણ આવશે રાઈટ સાઈડ પણ આવશે લેફ્ટ સાઈડ બધું વન લખવાનું રાઈટ સાઈડ બધું ટુ લખવાનું તો લેન્સથી તમને ખબર છે આકૃતિ જેટલા અંતરે આપણે મુખ્ય કેન્દ્ર એફ દોરીએ એટલા જ અંતરે એફથી સી દોરવાનું ઓકે બે સાઈડ છે એટલે સી વન ડાબી સાઈડ જમણી સાઈડ સી ટુ લેન્સમાં સીને ટુ એફ પણ કહેવાય અરીસો હોય તો સી લખવાનું લેન્સ હોય તો ટુ એફ લખવાનું લેફ્ટ સાઈડ છે એટલે ટુ એફ વન રાઈટ સાઈડ છે એટલે ટુ એફ ટુ સી અને આ ટુ એફ એક જ વસ્તુ છે અલગ નથી તો કન્ફ્યુઝ નહીં થતાં અરીસો હોય તો સી લખવાનું લેન્સ હોય તો ટુ એફ લખવાનું સી વનના ટુ એફ વન સી ટુ એફ ટુ ત્યારબાદ મુખ્ય અક્ષ મુખ્ય અક્ષ તમને ખબર છે સીમાંથી પસાર થતી સેન્ટરમાં જે સ્ટ્રેટ લાઈન આપણે દોરીએ તેને મુખ્ય અક્ષ કહેવાય ત્યારબાદ પ્રકાશીય કેન્દ્ર ઓ એટલે લેન્સની એકદમ સેન્ટરમાં ઓ લખવાનું પ્રકાશીય કેન્દ્ર કહેવાય અરીસો હોય તો આપણે અહીં શું લખતા હતા ધ્રુવ લખતા હતા પોલ પી ખબર છે ને પણ લેન્સ હોય તો ઓ લખવાનું પ્રકાશીય કેન્દ્ર ઇંગ્લિશમાં ઓપ્ટિકલ સેન્ટર કહેવાય નેક્સ્ટ ઇઝ વક્રતા ત્રિજ્યા એટલે કે રેડિયસ રેડિયસ એટલે તમને ખ્યાલ છે લેન્સથી સી સુધીના અંતરને ત્રિજ્યા કહેવાય લેફ્ટ સાઈડ હોય તો આર વન અને રાઇટ સાઈડો હતો આર ટુ સિમ્પલ મુખ્ય કેન્દ્ર એપ ઇંગ્લિશમાં ફોકસ કહેવાય પ્રિન્સિપલ ફોકસ લેન્સમાં બે ફોકસ હોય ડાબી સાઈડ હોય તો એફ વન જમણી સાઈડો હતો એફ ટુ અને ત્યારબાદ કેન્દ્ર લંબાઈ ફોકલ લેન્થ કેન્દ્ર લંબાઈ તમને ખબર છે કોને કહેવાય લેન્સથી એફ સુધીના અંતરને કેન્દ્ર લંબાઈ કહેવાય લેફ્ટ સાઈડો તો એફ વન રાઈટ સાઈડો હતો એફ ટુ સિમ્પલ આવડતું હતું ને આ બધું પહેલેથી રિવિઝન થઈ ગયું આપણું હવે શીખીએ જુદા જુદા પ્રકારના કિરણો વડે લેન્સમાં પ્રતિબિંબ નક્કી કરવું અરીસા માટે પણ આપણે આવું ભણ્યા હતા ખ્યાલ છે ને અરીસામાં આપણે ચાર કિરણ વડે સમજ્યા હતા જ્યારે લેન્સમાં માત્ર ત્રણ જ કિરણ છે આકૃતિ મેં અહીં દોરી છે પણ અધૂરી આકૃતિ છે પૂરી આપણે હવે કરશું સમજીને સૌથી પહેલું કિરણ મુખ્ય અક્ષને સમાંતર કિરણ જ્યારે લેન્સ ઉપર આપાત થાય બહિર્ગોળ અને અંતર્ગોળ તો શું થશે તો આ બહિર્ગોળ લેન્સ છે આ અંતર્ગોળ લેન્સ છે આ મુખ્ય અક્ષ છે મુખ્ય અક્ષને સમાંતર કોઈ પ્રકાશનું કિરણ લેન્સ ઉપર આપાત થાય તો તમને ખ્યાલ છે ક્યાં ભેગા થશે ક્યાં કેન્દ્રિત થશે જેમ અરીસામાં થતું હતું એવી જ રીતે બહિર્ગોળ લેન્સમાં થશે મુખ્ય કેન્દ્ર એફ ઉપર કેન્દ્રિત થશે યાદ છે ને અરીસામાં પણ તો મુખ્ય અક્ષને સમાંતર કિરણ મુખ્ય કેન્દ્ર એફ ટુ ઉપર કેન્દ્રિત થશે એવી જ રીતે અંતર્ગોળ લેન્સમાં પણ છે મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશનું કિરણ નીચેની સાઈડ નહીં આવે પણ ઉપરની સાઈડ વળી જશે પણ આપણને એવો ભાસ થશે કે આ જે કિરણ છે તે શેમાંથી આવે છે એફ વનમાંથી નીકળ્યો છે એવો આપણને ભાસ થશે બહિર્ગોળ લેન્સમાં આપણને વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ મળશે સાથે સાથે આભાસી અને ચતુ પ્રતિબિંબ પણ મળશે જે આપણે શીખશું થોડીવારમાં જ જ્યારે અંતરગોળ લેન્સમાં તો ફરજીયાત આભાસી અને ચતુ પ્રતિબિંબ જ મળશે તો અહીં તમે જોઈ શકો છો મુખ્ય અક્ષને સમાંતર કિરણ લેન્સમાંથી ઉપરની સાઈડ જતો રહે છે પણ આપણને એવું આભાસ થાય છે કે મુખ્ય કેન્દ્રમાંથી તે નીકળ્યો હોય ક્લિયર બીજી આકૃતિ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું કિરણ આનાથી એકદમ ઓપોઝિટ થશે ઉલટું થશે મુખ્ય અક્ષને સમાંતર હતું તો મુખ્ય કેન્દ્ર ઉપર કેન્દ્રિત થયું હવે આપણે મુખ્ય કેન્દ્ર ઉપર કોઈ કિરણને આપાત કરીએ સોરી જુઓ આવી રીતે મુખ્ય કેન્દ્રમાંથી કોઈ કિરણ લેન્સ ઉપર આપાત થાય તો તે શું થશે મુખ્ય અક્ષને સમાંતર બની જશે જો મુખ્ય અક્ષને સમાંતર હતું તો મુખ્ય કેન્દ્રમાં કેન્દ્રિત થયું મુખ્ય કેન્દ્રમાંથી પસાર થયું તો મુખ્ય અક્ષને સમાંતર બની ગયું એવી જ રીતે અહીં પણ આ સાઈડ આવશે જો આપણે આને સેના ઉપર આપાત કરાવવું છે મુખ્ય કેન્દ્ર ઉપર આપાત કરાવવું છે પણ કેન્દ્ર ઉપર પહોંચવાના બદલે એ શું થઈ જશે રસ્તો બદલી નાખશે વક્રી ભવન પામશે અને મુખ્ય અક્ષને સમાંતર થઈ જશે ઓકે સિમ્પલ હતું આપણે આને મુખ્ય કેન્દ્ર ઉપર ફેંકતા હતા આ મુખ્ય કેન્દ્ર પણ વચ્ચે લેન્સ આવી ગયો એટલે તે શું બની ગયો મુખ્ય અક્ષને સમાંતર બની ગયો અને એવી જ રીતે થર્ડ પ્રકાશીય કેન્દ્રમાંથી પસાર થતું કિરણ એટલે કે ઓ ઉપર જો આપણે આપાત કરાવીએ કોઈ કિરણને તો તે પોતાનો માર્ગ બદલશે નહીં અને સ્ટ્રેટ જતો રહેશે ઈઝી હતું અને સેમ એવી જ રીતે અંતર્ગોળ લેન્સમાં પણ પ્રકાશીય કેન્દ્ર ઉપર આપાત કરાવશું તો તે સ્ટ્રેટ આગળ નીકળી જશે તો બહુ સિમ્પલ આ ત્રણ આકૃતિઓ ત્રણ કિરણ હતા જે લેન્સ ઉપર આપણે આપાત કરીએ તો તેનું પ્રતિબિંબ ક્યાં મળશે એના માટે સમજ્યા હવે જુદી જુદી પરિસ્થિતિઓમાં વસ્તુને ક્યાં મૂકશું તો તેનું પ્રતિબિંબ ક્યાં મળશે તે આપણે સમજશું હવે આપણે સમજીએ બહિર્ગોળ લેન્સ વડે રચાતા પ્રતિબિંબ છ આપણે આકૃતિઓ સમજીશું વસ્તુને જુદા જુદા સ્થાન પર મૂકશું અને તેનું પ્રતિબિંબ આપણને ક્યાં મળે છે પ્રતિબિંબનો પ્રકાર અને પ્રતિબિંબની સાઈઝ આ ત્રણ વસ્તુ આપણે આકૃતિ પરથી સમજવાની છે ફરીથી કહું છું કે બહિર્ગોળ લેન્સ અને અંતરગોળ અરીસો બંને વચ્ચે ઘણી સમાનતા છે અંતર્ગોળ અરીસા માટે પણ આપણે છ આકૃતિઓ દ્વારા બધી સમજ મેળવી હતી બહિર્ગોળ લેન્સ માટે પણ આપણે એ જ કરશું બધું બહુ ઇઝી છે બે માર્કમાં તમને પૂછાઈ શકે છે ત્રણ માર્કમાં પણ પૂછાઈ શકે છે તો યાદ રાખવું પડશે ચલો સૌથી પહેલાં આપણે વસ્તુનું સ્થાન અનંત અંતરે હોય તો પ્રતિબિંબ ક્યાં મળે અને કેવું મળે એ સમજીએ થોડીક આકૃતિ મેં દોરી છે હવે આપણે ડિટેલમાં સમજીશું બહિરગોળ લેન્સ છે તમને ખબર છે કિરણ આર પાર પસાર થઈ શકે છે એટલે ડાબી સાઈડ પણ એફ વન અને ટુ એફ વન જમણી સાઈડ એફ ટુ અને ટુ એફ ટુ અનંત અંતરે વસ્તુ મૂકેલી છે એટલે આપણને ખબર નથી કે વસ્તુ ક્યાં છે તો અનંત અંતરે મૂકેલી વસ્તુમાંથી જનરલી મુખ્ય અક્ષને સમાંતર કિરણ આવતા હોય અને તમને ખ્યાલ છે મુખ્ય અક્ષને સમાંતર કિરણ હોય તો કેન્દ્રિત ક્યાં થશે ભેગા ક્યાં થશે મુખ્ય કેન્દ્ર ઉપર એટલે એફ ઉપર ખ્યાલ છે ને કેટલું સિમ્પલ તો પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળ્યું એફ ટુ પર અને કઈ જગ્યાએ મળ્યું અરીસાની પાછળ સોરી લેન્સની પાછળ લેન્સની પાછળ એફ પર પ્રતિબિંબનો પ્રકાર વાસ્તવિક અને ઉલટું પ્રકાર મળશે અને પ્રતિબિંબનું પરિમાણ પરિમાણ એટલે સાઇઝ એકદમ નાનું બિંદુવત મળશે અત્યંત નાનું અને બિંદુવત ક્લિયર સિમ્પલ હતું ચલો હવે નેક્સ્ટ જોઈએ વસ્તુને આપણે ટુ એફ વનથી થોડીક દૂર મૂકીએ એટલે તમને ખબર છે વસ્તુ તો ફરજીયાત ડાબી સાઈડ જ મૂકવી પડે તો આ ટુ એફ વનથી દૂર મૂકીએ આપણે વસ્તુને આ વસ્તુ એ બી ઓકે હવે આપણે થોડીવાર પહેલાં જ ત્રણ કિરણ સમજ્યા હતા બહિર્ગોળ લેન્સ માટે ખબર છે ને એક હતો મુખ્ય અક્ષને સમાંતર કિરણ બીજો કિરણ હતો એફમાંથી પસાર થતું કિરણ અને ત્રીજો કિરણ હતો ઓમાંથી પસાર થતું કિરણ ઓપ્ટિકલ સેન્ટરમાંથી તો કોઈ પણ બે કિરણની મદદથી આપણે દર્શાવવાનું છે અને બે સૌથી સહેલા કિરણ કયા છે એ તમને કહી દઉં સૌથી પહેલાં આપણે મુખ્ય અક્ષને સમાંતર કિરણ લેન્સ ઉપર આપાત કરાવીએ તો એફ ટુમાંથી પસાર થશે ખ્યાલ છે ને જેમાં અહીં કરાવ્યું તેમજ અને બીજો કિરણ કેવો દોરશું એફ વનમાંથી પસાર કરાવીએ કે ઓમાંથી પસાર કરાવીએ ઓવાળું ઈઝી પડશે તો ઓમાંથી પસાર કરાવીએ આપણે તો હવે તમે જોઈ શકો છો પ્રતિબિંબ ક્યાં રચાશે પ્રતિબિંબ હંમેશા ત્યાં જ રચાય જ્યાં બે કિરણ નિર્ગમન કિરણ પરાવર્તિત કિરણ તો કહી ન શકાય કારણ કે પરાવર્તન પામતું નથી તો અહીં આપણે નિર્ગમન કિરણ બોલશું અથવા વક્રીભૂત કિરણ બોલશું તો આ બંને નિર્ગમન કિરણ જ્યાં ભેગા થાય ત્યાં પ્રતિબિંબ રચાય એટલે પ્રતિબિંબ આપણને અહીં મળશે એ બી ડેસ ઓકે એફ ટુ અને ટુ એફ ટુની વચ્ચે મળશે પ્રતિબિંબનું સ્થાન અરી લેન્સની પાછળ એફ અને ટુ એફ ટુની વચ્ચે કેવું મળશે પ્રકાર શું હશે વાસ્તવિક અને ઉલટું જો ઉલટું છે ને અને કદ શું હશે પરિમાણ શું હશે વસ્તુ કરતાં નાનું પ્રતિબિંબ મળશે વસ્તુ કરતાં નાનું ક્લિયર ત્રીજી આકૃતિ સમજીએ હવે વસ્તુને થોડું નજીક લઈ આવીએ ટુ એફ વનથી દૂર મૂકી હતી તે વસ્તુને હવે ટુ એફ વન પર આપણે મૂકીએ નામ નથી લખતો એ બી સમજી જાજો ચલો હવે ફરીથી આ બે જ કિરણોનો ઉપયોગ કરીએ આપણે સૌથી પહેલાં મુખ્ય અક્ષને સમાંતર કિરણ એટલે એફ ટુમાંથી પસાર થશે સોરી હા એફ ટુમાંથી પસાર થશે ત્યારબાદ ઓમાંથી પસાર કરાવીએ તો ક્યાં મળશે પ્રતિબિંબ બંને કિરણ જ્યાં ભેગા થતા હોય ત્યાં એક્ઝેક્ટ નથી થતી પણ તમે પેન્સિલ અને સ્કેલથી દોરશો તો પરફેક્ટ બની જશે એ ડેશ બી ડેશ ઓકે તો જુઓ જ્યારે આપણે વસ્તુને ટુ એફ વન પર મૂકી તો તેનું પ્રતિબિંબ ક્યાં મળ્યું ટુ એફ ટુ પર મળ્યું લેન્સની પાછળ લેન્સની પાછળ ટુ એફ ટુ પર પ્રકાર ઉલટું છે એટલે વાસ્તવિક અને ઉલટું અને કદ કેટલું છે તો જેટલી વસ્તુ હતી એટલું જ આપણને પ્રતિબિંબ મળ્યું એટલે વસ્તુ જેટલું ચલો હવે આ ત્રણ આકૃતિઓ દ્વારા તમને શું સમજાણું કહેવો તો મને આ ત્રણ આકૃતિઓ વડે તમને શું ખબર પડી તો જેમ જેમ આપણે વસ્તુને લેન્સની નજીક લઈ આવીએ છીએ તેમ તેમ તેનું પ્રતિબિંબ દૂર જતું આવે છે જુઓ પહેલાં એફ પર હતું ત્યારબાદ એફ અને ટુ એફ ટુની વચ્ચે મળ્યું અને છેલ્લે ટુ એફ ટુ પર મળ્યું ઉપરાંત વસ્તુનું પ્રતિબિંબ મોટું થતું જાય છે પહેલાં બિંદુવત હતું ત્યારબાદ વસ્તુ કરતાં નાનું અને વસ્તુ જેટલું સમજાણું હજી ત્રણ આકૃતિઓ છે જે આપણે સમજી ચોથી આકૃતિ વસ્તુને આપણે એફ વન અને ટુ એફ વનની વચ્ચે મૂકી એટલે કે અહીં બે કિરણો વડે આકૃતિ દોરીએ સૌથી પહેલાં મુખ્ય અક્ષને સમાંતર કિરણ એટલે એફ ટુમાંથી પસાર થશે બીજું ઓમાંથી પસાર કરાવીએ તો તમે જોઈ શકો છો બંને કિરણ ભેગા ક્યાં થયા અહીં થયા એ ડેશ બી ડેશ અહીં મળશે તો જ્યારે આપણે વસ્તુને એફ વન અને ટુ એફ વનની વચ્ચે મૂકીએ તો પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળ્યું ટુ એફ ટુ થી દૂર લેન્સની પાછળ દૂર પ્રતિબિંબનો પ્રકાર ઉલટો મળે છે એટલે વાસ્તવિકાને ઉલટું અને પરિમાણ કેટલું છે વસ્તુ કરતા મોટું સિમ્પલ છે ક્લિયર ચલો આગળ વધીએ પાંચમી આકૃતિ મુખ્ય કેન્દ્ર એફ વન ઉપર મૂકીએ આપણે વધુ નજીક લઈ આવીએ વસ્તુને અને બે કિરણ વડે સમજાવીએ સૌથી પહેલાં મુખ્ય અક્ષને સમાંતર કિરણ એટલે એફ ટુમાંથી પસાર થશે અને બીજો ઓપ્ટિકલ સેન્ટર પ્રકાશીય કેન્દ્રમાંથી પસાર કરાવી તો તમે જોઈ શકો છો બંને કિરણ ક્યાંય ભેગા થતા નથી બહુ દૂર એનું પ્રતિબિંબ મળશે વસ્તુ કરતાં અનેક ગણું મોટું પ્રતિબિંબ મળશે અને પ્રતિબિંબનું સ્થાન અનંત અંતરે લેન્સની પાછળો ખબર નથી ક્યાં ભેગા થાય છે તમે જોઈ શકો છો એટલે અનંત અંતરે પ્રતિબિંબનો પ્રકાર વાસ્તવિક અને ઉલટું જ મળશે આગળ જતાં ક્યાંક આ બંને કિરણો ભેગા થઈ જશે અને પ્રતિબિંબનું પરિણામ પરિમાણ વસ્તુ કરતાં ઘણું મોટું સમજાઈ ગયું ઇઝી હતું બે માર્કમાં આ કંઈ પણ પૂછી શકે છે હો તમને અને હવે લાસ્ટ વસ્તુનું સ્થાન આપણે એફ વન અને ઓની વચ્ચે મૂકીએ એટલે કે લેન્સની બહુ જ નજીક આપણે વસ્તુને મૂકીએ તો એનું પ્રતિબિંબ ક્યાં મળશે સૌથી પહેલાં સમાંતર કિરણ વડે આપણે સમજીએ તો એફ ટુમાંથી પસાર થશે અને ઓમાંથી આપણે વસ્તુને કિરણને આપાત કરાવીએ તો હવે અહીં તો ક્યાંય નહીં મળે આ છઠ્ઠી આકૃતિમાં આપણને આભાસી પ્રતિબિંબ મળશે અને લેન્સની આગળ મળશે જો અરી અંતર્ગોળ અરીસામાં પણ આવું જ હતું ખબર છે ને છઠ્ઠી આકૃતિમાં આપણને આભાસી અને ચતું પ્રતિબિંબ મળતું હતું એવી જ રીતે બહિર્ગોળ લેન્સમાં પણ આપણને આભાસી અને ચતું પ્રતિબિંબ મળશે જુઓ ક્યાં મળશે આ પ્રતિબિંબ અહીંથી જાણે પસાર થતો હોય એવો આપણને ભાસ થશે એ ડેશ બી ડેશ ઓકે તો લેન્સની આગળ પ્રતિબિંબનું સ્થાન લેન્સની આગળ પ્રકાર આભાસી અને ચતું અને પરિમાણ વસ્તુ કરતાં મોટું બહુ મોટું નહીં વસ્તુ કરતાં મોટું અહીં બહુ મોટું મળે છે અહીં વસ્તુ કરતાં મોટું મળે છે અને અહીં પણ વસ્તુ કરતાં મોટું મળે છે તો જ્યારે વસ્તુને એફ વન અને ઓ ની વચ્ચે મૂકીએ ત્યારે આભાસી અને ચત્તું પ્રતિબિંબ મળે એકચ્યુઅલી અહીં પ્રતિબિંબ રચાતું હોય એવો આપણને આભાસ થશે ખરેખર હશે નહીં એટલે આભાસી અને ચત્તું જો સીધી છે આ પ્રતિબિંબ સીધું છે એટલે આભાસી અને ચત્તું તો આ છ આકૃતિઓ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બે અથવા ત્રણ માર્કમાં કે ચાર માર્કમાં પણ તમને પૂછાઈ શકે છે બે માર્કમાં કોઈએ એક આકૃતિ પૂછશે ચાર માર્ક અથવા ત્રણ માર્કમાં હશે તો બે આકૃતિઓ તમને પૂછશે એકદમ પરફેક્ટ આકૃતિ દોરવાની પેન્સિલ અને સ્કેલથી તમને ખબર છે ઓ અને એફ વન લેન્સ અને એફ વન વચ્ચે જેટલું અંતર હોય એટલું જ અંતર એફ વન અને એફ વચ્ચે મૂકવાનું ટુ એફ વન વચ્ચે મૂકવાનું અને જમણી સાઈડ પણ એમ જ આ બંને વચ્ચે જેટલું અંતર હોય એટલું જ આ બંને વચ્ચે જોઈશે તો મિસ્ટેક નહીં કરતા રોકડા માર્ક છે તમને મળી શકે છે અને મળવા જ જોઈએ હવે લાસ્ટ બે આકૃતિઓ અંતરગોળ લેન્સ વડે રચાતા પ્રતિબિંબ અને અંતર્ગોળ લેન્સમાં માત્ર બે જ આકૃતિઓ હોય જેવી રીતે બહિરગોળ અરીસામાં આપણે માત્ર બે જ આકૃતિઓ દોરી હતી તો બહિર્ગોળ અરીસો અને અંતરગોળ લેન્સ આ બંને પણ સમાન છે ઓકે ઘણી બધી રીતે સમાન છે જુઓ સૌથી પહેલાં વસ્તુનું સ્થાન અનંત અંતરે હોય વસ્તુ ક્યાં છે આપણને દેખાતી નથી અનંત અંતરે છે મુખ્ય અક્ષને સમાંતર કોઈ કિરણ અંતરગોળ લેન્સ ઉપર પડશે તો દૂર જશે ઓકે નીચેની સાઈડ નહીં વળે પણ ઉપરની સાઈડ જતા રહેશે પણ આપણને એવો આભાસ થશે કે તે મુખ્ય કેન્દ્ર એફ વનમાંથી નીકળ્યા છે એવો આપણને આભાસ થશે અને અનંત અંતરે વસ્તુ હોય તો એક જ કિરણ વડે આપણે સમજાવી શકીએ મુખ્ય અક્ષને સમાંતર આ સેમ વસ્તુ તમે નીચેની તરફ પણ દોરી શકો મુખ્ય અક્ષને સમાંતર તો આ નીચેની તરફ દૂર જતા રહેશે પણ આપણને એવો આભાસ થશે કે એફ વનમાંથી નીકળ્યા છે ઓકે તો સિમ્પલ છે બહુ પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળશે લેન્સની આગળ મળશે જુઓ આગળ છે અથવા તમે લેન્સની આગળ ન લખવું હોય તો જ્યાં વસ્તુ મૂકી છે તે તે બાજુ એવી રીતે પણ લખી શકો છો તો લેન્સની આગળ અને મુખ્ય અક્ષને સમાંતર છે એટલે એફ વન ઉપર મળશે એફ વન પર આગળ મળે છે પ્રતિબિંબ એટલે આભાસી અને ચત્તું હશે આભાસી અને ચત્તું અને વસ્તુ પ્રતિબિંબનું પરિમાણ કેટલું તો બિંદુવત અત્યંત નાનું બિંદુવત લખો તોય ચાલે અત્યંત નાનું લખો તોય ચાલશે તો સમજાઈ ગયું સિમ્પલ હતું ચલો નેક્સ્ટ વસ્તુનું સ્થાન અનંત અંતર અને પ્રકાશીય કેન્દ્ર ઓની વચ્ચે ગમે ત્યાં તમે ગમે એ જગ્યાએ વસ્તુને મૂકી શકો છો વસ્તુ દેખાવી જોઈએ અનંત અંતરે ન હોવી જોઈએ અહીં મૂકો ટુ એફ વન પર મૂકો બંનેની વચ્ચે મૂકો એફ વન પર મૂકો આ એફ વન અને ઓ ની વચ્ચે મૂકો કોઈ પણ જગ્યાએ મૂકો આપણે અહીં મૂકીએ ચાલો તો અહીંથી જે મુખ્ય અક્ષને સમાંતર કિરણ હશે તે તો દૂર જ જશે પણ આપણને એવું ભાસ થશે કે એફ વનમાંથી નીકળ્યા છે જેમ પહેલી આકૃતિમાં કર્યું તેમજ અને બીજું કિરણ ક્યુ દોરશું આ ઓપ્ટિકલ સેન્ટર પ્રકાશીય કેન્દ્રમાંથી પસાર થતું હોય તે તો પ્રતિબિંબ ક્યાં રચાયો જ્યાં બે કિરણ ભેગા થતા હોય ત્યાં તમે કહેશો સર બે કિરણ તો ક્યાંય ભેગા નથી થતા આ કિરણ આમ જાય છે આ કિરણ આમ જાય છે તો ક્યાંય ભેગા નથી થતા તો ભેગા નહીં થાય આભાસી પ્રતિબિંબ મળે છે તો આપણને એવું ભાસ થશે કે અહીં પ્રતિબિંબ રચાણું છે અને આભાસી પ્રતિબિંબ હંમેશા તૂટક લાઈનમાં દોરવાનું ઓકે આ એ ડેશ બી ડેશ આ વસ્તુ એ બી અગાઉ એક મારી ભૂલ થઈ છે છઠ્ઠી આકૃતિ બહિર્ગોળ લેન્સમાં આભાસી પ્રતિબિંબ જે મેં અહીં દોર્યું હતું વસ્તુ કરતાં મોટું તે તૂટક લાઇનમાં દોરજો તમે ઓકે તો એક્ઝામમાં આભાસી પ્રતિબિંબ તૂટક લાઈન દોરવાનું તો પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળ્યું વસ્તુ જ્યાં મૂકી છે તે બાજુ એટલે કે લેન્સની આગળ એફ વન અને ઓ ની વચ્ચે પ્રતિબિંબનો પ્રકાર આભાસી અને ચતુજ હોય બહિર્ગોળ લેન્સમાં સોરી અંતર અંતરગોળ લેન્સમાં અને પ્રતિબિંબનું પરિમાણ વસ્તુ કરતાં નાનું છે વસ્તુ કરતાં નાનું તો યાદ રાખજો અંતર્ગોળ લેન્સ હોય તો ફરજીયાત આભાસી અને ચતુજ પ્રતિબિંબ મળશે અને એનો મતલબ જ્યાં વસ્તુ મૂકેલી છે ત્યાં પ્રતિબિંબ મળશે લેન્સની આગળ અને જો બહિર્ગોળ લેન્સ હોય તો છ આકૃતિઓ બનશે પાંચ આકૃતિમાં વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ મળશે એક આકૃતિ જ્યારે આપણે વસ્તુને એફ વન અને ઓની વચ્ચે મૂકીએ છીએ ત્યારે જ માત્ર આભાસી અને ચતું પ્રતિબિંબ મળશે જે આગળની સાઈડ હશે વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ પાછળની સાઈડ હશે સમજાઈ ગયું તો આ વિડીયોમાં આટલુંક જ મોટો બન્યો છે થોડો વિડિયો પણ મેં મારી ટ્રાય કરી બધું તમને સારી રીતે સમજાવવાની લેન્સ વિશે આપણે ડિટેલમાં શીખ્યા હવે ભૂલાવું ન જોઈએ થોડા થોડા સમયે રિવિઝન કરતા રહેજો કારણ કે બધું જ બહુ ઇમ્પોર્ટન્ટ હતું ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ